નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 26 સપ્ટેમ્બર 2020 રોજના મહત્વના પ્રશ્નો, તેમાં આપણે ચર્ચા કરી. તે પહેલા ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા તેના રાઈટ આન્સર કયા છે તે આપણે જોઈએ. 10 વખત માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર પ્રથમ વ્યક્તિનું તાજેતરમાં નિધન થયું, તેમનું નામ આંગ રીટા શેરપા. ડૉક્ટર કપિલા વાત્સયન કે તેમને વર્ષ 2011 પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સિંધુ જળ સંધિને હાલમાં 60 વર્ષ પૂર્ણ થયા છે. એસડીજી સોવરેન બોન્ડ લોન્ચ કરનાર વિશ્વનો પ્રથમ દેશ મેક્સિકો બન્યો છે. વિશ્વની પ્રથમ બાયોનિક આંખ બનાવવાનો જેમણે દાવો કર્યો છે તે ઓસ્ટ્રેલિયા. આ છે આપણા 5 પ્રશ્નોના રાઈટ આન્સર. હવે જોઈએ કે આ 5 પ્રશ્નોના રાઈટ આન્સર કોણે આપ્યા છે, આજના વિનર કોણ બન્યા છે. તો આજના વિનર બન્યા છે વિષ્ણુ રાજગોર ભાભોરથી. ખૂબ ખૂબ અભિનંદન વિષ્ણુ રાજગોર. હવે વિષ્ણુ રાજગોર એમણે ભાગ્ય વિધાતા નામે એક પંક્તિ લખી છે, એક ગઝલ પ્રકાર યા તો એક કૃતિ બનાવી છે, અને એમણે શિક્ષકોને સન્માનિત કરવા માટે ગુરુ અને શિષ્ય વચ્ચેના એક સંબંધનું સરસ મજાની એક પોતાની એક કૃતિ રજૂ કરી છે અને એમણે શિક્ષકોને અર્પણ કરી છે. કેમ કે આપ મારા માટે પ્રેરક વંદનીય શિક્ષક ગુરુતુલ્ય છો, એટલે આપના ચરણમાં સમર્પિત મારા આ શબ્દો. ખૂબ ખૂબ અભિનંદન વિષ્ણુ રાજગોર. વિષ્ણુ રાજગોરે થોડા દિવસ પહેલાં આ પંક્તિ મને મૂકી હતી, બટ હું વેઇટ કરતો હતો કે ક્યારે પણ વિષ્ણુ રાજગોર જ્યારે વિજેતા બનશે ત્યારે આપણે એમને સરપ્રાઇઝલી રીતે પબ્લિકની સામે, એટલે કે આપ જેવા જે તારલાઓ છો, વિદ્યાર્થીઓ છે, એમના સમક્ષ રજૂ કરીશ. અને અન્ય જે રસપ્રદ પંક્તિ એમણે લખી છે, ઘણી બધી સરસ મજાની આ પંક્તિ લખી છે. ખૂબ ખૂબ અભિનંદન વિષ્ણુ રાજગોર. ચલો હવે આજના કરંટ અફેર્સના પ્રશ્નો આપણે જોઈએ. ગુજરાતમાં કઈ જગ્યાએ સ્ટીલ અને આયર્ન પાઇપનો પ્લાન્ટ નાખવા ગુજરાત સરકાર અને વેલસ્પન ગ્રુપ વચ્ચે એમઓ થઈ? કોના વચ્ચે એમઓ થઈ છે? તો ગુજરાત સરકાર વચ્ચે અને વેલસ્પન ગ્રુપ વચ્ચે એમઓ થયા છે કે જે સ્ટીલ અને આયર્ન પ્લાન્ટ સ્થાપવામાં આવશે કચ્છ ખાતે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને વેલસ્પન ગ્રુપ વચ્ચે કોના વચ્ચે એમઓ થઈ છે? ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને વેલસ્પન ગ્રુપ વચ્ચે કચ્છમાં 1250 કરોડના ખર્ચે નિર્માણ થનારા સ્ટીલ પ્લાન્ટ અને આયર્ન પાઇપ પ્રોજેક્ટ અંગે એમઓયુ ગાંધીનગર ખાતે થયા છે. એમઓયુ ગાંધીનગર ખાતે થયા છે, બટ પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવશે? પ્લાન્ટ સ્થાપવામાં આવશે કચ્છમાં, જેમાં 1250 કરોડ રૂપિયા ખર્ચે આ પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ શ્રી અને ઉદ્યોગના મુખ્ય સચિવ એમ કે દાસ તેમજ વેલસ્પન ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર વિપુલ શાહ એમના વચ્ચે આ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. હવે આ એક નવો પ્રોજેક્ટ ચાલુ થશે કચ્છમાં. તો આત્મનિર્ભર ભારત મિશન જે આપણે ચલાવીએ છીએ, તો એ હેઠળ ગુજરાત સરકાર અને વેલસ્પન ગ્રુપ વચ્ચે જે એમઓયુ થયા છે તેના થકી અંદાજે 2000 જેટલા નવી રોજગારી પણ સર્જાશે. 2000 જેટલી નવી રોજગારી પણ અહીંયા સર્જાવાની શક્યતા રહેલી છે. તાજેતરમાં રાજ્ય સરકારે જાહેર કરેલી નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી અન્વયે રાજ્યના આંતરિયાળ વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર ડેવલપમેન્ટ હેઠળ આ પ્રોજેક્ટ એ વેલસ્પન ગ્રુપ દ્વારા શરૂ થશે અને તે અંતર્ગત આત્મનિર્ભર ભારતની જે નેમ છે એને પણ સાકાર થવામાં ખૂબ મદદરૂપ થશે. અમદાવાદ ખાતે આઈ ક્રિએટ કે જેનું પૂરું નામ થાય છે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ટેકનોલોજી એન્ડ એન્ટરપ્રિનરશિપ, આપણા માટે ખૂબ મહત્વનું છે. તો આ અમદાવાદ ખાતે આઈ કેર અને ઇઝરાયલ સ્ટાર્ટઅપ નેશનલ સેન્ટર એમના વચ્ચે રાજ્યમાં ટેકનોલોજી ક્ષેત્રે ઇનોવેશન અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે પણ એમઓયુ થયા છે. ગુજરાત વિધાનસભાએ વર્ષ 2020ના શ્રેષ્ઠ ધારાસભ્ય એટલે કે બેસ્ટ એમએલએ ના અવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા? બેસ્ટ એમએલએનો અવોર્ડ આપવામાં આવ્યો છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને વર્ષ 2020નો આ બેસ્ટ એમએલએનો અવોર્ડ આપવામાં આવ્યો છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભાએ વર્ષ 2019 અને વર્ષ 2020ના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેના અવોર્ડની જાહેરાત કરી છે અને તેમાં 2019ના શ્રેષ્ઠ ધારાસભ્ય એટલે કે બેસ્ટ એમએલએ 2019 તરીકે મોહનસિંહ રાઠવાની પસંદગી કરવામાં આવી છે અને બેસ્ટ એમએલએ 2020ના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પસંદગી કરવામાં આવી છે. એમ તો આપણે બંને નામ યાદ રાખીશું. 2019 માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો 2019ના બેસ્ટ એમએલએ માટે મોહનસિંહ રાઠવાની પસંદગી થઈ છે અને 2020ના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે શિક્ષણ મંત્રી હાલના છે તેવા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની નિમણૂક થઈ છે. મિત્રો યાદ રહે કે થોડા સમય પહેલાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે તેમના વિજેતા બનવા પાછળના ઘણા બધા કોઈને કોઈ કારણો હતા. તેના માટે પણ કોર્ટમાં આ એક રીટ થઈ હતી, કેસ ચાલ્યો હતો
અને તેમને સુપ્રીમ કોર્ટમાં ગયા હતા અને હાઈકોર્ટે એને બરતરફ કર્યા હતા અને સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. સુપ્રીમ કોર્ટમાં તેમણે ફરીથી પાસે ધારાસભ્યનું પદ એમણે મેળવી રાખ્યું છે. તો એમનું જે ધારાસભ્ય તરીકેનું જે પદ છે એ ધારાસભ્યનું પદ ખૂબ વિવાદમાં આવ્યું હતું. તો મિત્રો તમારે કમેન્ટમાં એ આન્સર આપવાનો છે કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું જે મતક્ષેત્ર છે એ કયું છે, એમનું મતક્ષેત્ર કયું છે, એ તમારે કમેન્ટમાં આન્સર આપવાનો છે. આ બંને ધારાસભ્યોને 1.5 kg ચાંદીની વિધાનસભાની પ્રતિકૃતિ સન્માન રૂપે આપવામાં આવશે. બંને ધારાસભ્યોને આ એક પ્રતિકૃતિ યાદરૂપી માટે આપવામાં આવશે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે એ એવું કહી શકે કે ગુજરાતનું જે મંત્રીમંડળ છે એમાં સૌથી વધારે એજ્યુકેટેડ વ્યક્તિ છે. બીએ LLB કરેલું છે અને એમણે બીએડનો અભ્યાસ પણ કરેલો છે. 1990 થી અત્યાર સુધી મંત્રીમંડળમાં રહી ચૂકેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એમણે કૃષિ, કાયદો અને શિક્ષણ વિભાગમાં મંત્રીપદ સંભાળ્યું છે. જ્યારે મોહનસિંહ રાઠવાની વાત કરીએ તો એમણે 1972થી ગુજરાત વિધાનસભાના સભ્ય છે અને 3 વખત મંત્રી પણ રહી ચૂક્યા છે. જો હવે આ જે મોહનસિંહ રાઠવા છે એ મોહનસિંહ રાઠવા એવે ગુજરાતના એક નાના એવા ગામડા એ એક આદિવાસી વિસ્તારમાંથી આવ્યા છે અને 10 વખત ગુજરાત વિધાનસભામાં ચૂંટાયેલા છે. હવે એમણે સૌથી વધુ વખત ધારાસભ્યનો બનવાનો રેકોર્ડ પણ એમના નામે છે. 10 વખત તેઓ ધારાસભ્ય બન્યા છે. સૌથી વધુ વખત વિધાનસભાની ચૂંટણી જીતવાનો રેકોર્ડ કોંગ્રેસના આદિવાસી નેતા અને છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના નામે છે. એટલે એમણે કેટલી વખત ધારાસભ્ય બન્યા છે, 10 વખત તે ધારાસભ્ય બન્યા છે અને હાલમાં કોંગ્રેસના સૌથી સિનિયર નેતા છે. મોહનસિંહ રાઠવા એ કોંગ્રેસના ઉમેદવાર છે, જ્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. નવા શ્રમિક બિલ અંતર્ગત ઓછામાં ઓછા કેટલા વર્ષ સુધી કામ કરનાર વ્યક્તિને ગ્રેજ્યુટીનો લાભ મળવાપાત્ર છે? ગ્રેજ્યુટીનો લાભ ઓછામાં ઓછો કેટલો સમય નોકરી કરી હોય તો એને લાભ મળશે? તો ઓછામાં ઓછું 1 વર્ષ નોકરી કરી હોય તો પણ હવેથી તેમને ગ્રેજ્યુટીનો લાભ મળશે. દેશમાં સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના જે કામદારો છે તેમની સુવિધા વધારવા માટે નવા શ્રમિક બિલને સંસદમાં મંજૂરી મળી ગઈ છે, એટલે કે કેન્દ્રમાં મંજૂરી મળી ગઈ છે અને હવેથી જે નોકરી કરનાર વ્યક્તિઓ છે એમને ઘણો બધો ફાયદો થશે. આ પહેલા નોકરી કરનારોને ગ્રેજ્યુએટ માટે એક જ કંપનીમાં ઓછામાં ઓછું 5 વર્ષ નોકરી કરેલી હોય તો જ એમને આ પ્રકારનો લાભ મળતો હતો, પરંતુ હવે જે નવો નિયમ પ્રમાણે છે તેમાં કોન્ટ્રાક્ટ પર કામ કર્યું હોય કે કોઈ પણ રીતે નોકરી કરી હોય તેમને પગારની સાથે સાથે જો એમણે કન્ટિન્યુ 1 વર્ષ સુધી એક જ કંપનીમાં 1 વર્ષ સુધી નોકરી કરી હોય તો પણ હવેથી એમને ગ્રેજ્યુએટનો લાભ મળશે. પહેલાં કેટલા વર્ષ નોકરી કરવી પડતી હતી? તો પહેલાં ઓછામાં ઓછા 5 વર્ષ, હવે ઓછામાં ઓછા 1 વર્ષ. ગ્રેજ્યુટી કંપની દ્વારા કર્મચારીઓને અપાતો એક ફાયદો છે, જેની મહત્તમ મર્યાદા 20 લાખ રૂપિયા હોય છે. એટલે કે 20 લાખ રૂપિયા સુધી એને ગ્રેજ્યુટી આપવામાં આવે છે. ગુજરાત ઔદ્યોગિક તકરાર સુધારા વિધેયક અંતર્ગત પેઢી અથવા કંપનીએ કેટલા કર્મચારીને છૂટા કરતા પહેલા સરકારની પૂર્વ મંજૂરી લેવાની રહેશે. ઇન શોર્ટ કે હવે જે નવું એક વિધેયક પસાર થયું છે, ગુજરાત ઔદ્યોગિક તકરાર સુધારા વિધેયક, તો કોઈ પણ પેઢી હોય, કંપની હોય, સંસ્થા હોય, તો તેમાં કેટલા કર્મચારીઓને છૂટા કરતા પહેલા સરકારની પૂર્વ મંજૂરી લેવી પડશે? સરકારની મંજૂરી લેવી પડશે તો 300 કર્મચારીઓ. વિધાનસભામાં કામદાર કાનૂન સુધારાના પગલે ગુજરાત ઔદ્યોગિક તકરાર સુધારા વિધેયક બહુમતીથી પસાર કરી દેવામાં આવ્યું છે. સંસદે પસાર કરેલા કામદાર કાનૂન સુધારાના પગલે રાજ્યની વિધાનસભાએ પણ આપણા આ ગુજરાત ઔદ્યોગિક તકરાર સુધારા વિધેયક મંજૂર કરી દીધું છે. હવે નવા કાયદામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે 300 કે 300થી વધારે વ્યક્તિ કામ કરતા હોય તેવી પેઢી, સંસ્થા કે કંપની હોય તેમાં કર્મચારીને છૂટા કરતા પહેલા સરકારની પૂર્વ મંજૂરી લેવાની રહેશે. આ અગાઉ કેટલા કર્મચારીઓની હતી વાત? તો આ કાયદા અગાઉ એ 100 કે તેથી વધુ કર્મચારી અથવા તો કામદાર વ્યક્તિઓ હોય એવી પેઢી અથવા તો કંપનીને આવી મંજૂરી લેવી પડતી હતી, પરંતુ હવે કેટલા? તો 300 વ્યક્તિ, એટલે કે 300 કામદાર હોય, કર્મચારી હોય, એમને આ એક પ્રકારની કંપનીને હવેથી મંજૂરી લેવી પડશે. નવા કાયદા મુજબ કર્મચારીએ જો 10 વર્ષ કે તેથી વધુ સમય માટે કામ કર્યું હશે તો વાર્ષિક 15 દિવસના સરેરાશ પગાર પ્લસ છેલ્લા 3 મહિનાના જેટલો પગાર હોય તેટલા પગારની રકમ એમને છૂટા કરતી વખતે આપવી પડશે. એટલે કે તેમણે 10 વર્ષ અથવા 10 વર્ષથી વધારે નોકરી કરી હોય તો એવા કર્મચારીને વાર્ષિક 15 દિવસનો સરેરાશ પગાર, અને જ્યારે એમને કર્મચારીને છૂટા કરે છે તો એ સમયે છેલ્લા 3 મહિનાનો જે પગાર હોય તે 3 મહિનાનો પગાર, એટલે કે 3 મંથ સેલરી પ્લસ જેટલા વર્ષ નોકરી કરી છે 10 વર્ષ અથવા 10 વર્ષથી વધારે, તો યરલી 15 દિવસ યરલી એટલો એનો જે સરેરાશ પગાર હશે તે આ બધો ટોટલ કરી અને એટલો પગાર એને આપવામાં આવશે જો એને છૂટા કરશે તો.
નવા સ્થપાતા કારખાનાને કારખાના ધારા 1948 માં સરકારશ્રીને જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે ઠરાવ આપવામાં આવ્યો છે, તેમાં અલગ અલગ પ્રકારની જે જોગવાઈ છે એમાંથી 1000 દિવસ સુધી મુક્તિ આપવામાં આવશે. હવે અહીંયાથી ફાયદો શું થશે કે ગુજરાતમાં જે ઉદ્યોગો સ્થપાય છે તો એમાં અન્ય અન્ય રાજ્યના જે ઉદ્યોગકારો છે તે લોકો પણ ગુજરાતમાં આવશે, ગુજરાતમાં નવા નવા ઉદ્યોગો આવશે, તો રોજીરોટીનો વિકાસ થશે, રોજીરોટી લોકોને મળશે અને લોકોની જે સુખાકારી છે એમાં વધારો થશે. શ્રમ અને રોજગાર મંત્રી કોણ છે? શ્રમ અને રોજગાર મંત્રી છે દિલીપ ઠાકોર. ખેલ મંત્રાલય દ્વારા બીજા તબક્કામાં કેટલા રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં ખેલો ઇન્ડિયા યોજના અંતર્ગત ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપિત કરાશે? હવે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પણ સાંકળી લેવામાં આવે છે, તો કુલ આવા 6 સેન્ટર બનાવવામાં આવશે કે જેમાં ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવામાં આવશે. ખેલ મંત્રાલય દ્વારા બીજા તબક્કામાં, જો પ્રથમ તબક્કો હતો એ પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે, પ્રથમ તબક્કો એ 2020ના શરૂઆતમાં જ આ તબક્કો રજૂ કરવામાં આવ્યો હતો, હવે બીજો તબક્કો ચાલુ થયો છે. તો બીજા તબક્કામાં 6 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ, એટલે કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો મળીને કુલ 6 આ પ્રકારના ખેલો ઇન્ડિયા યોજના, ખેલો ઇન્ડિયા અંતર્ગત ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપિત કરવામાં આવશે. તો કયા કયા 6 સેન્ટર છે તેની વાત કરીએ તો મેઘાલય, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આસામ, સિક્કિમ અને બીજું રહે છે તે દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ. જો આ જે 5 છે તે 5 રાજ્યો છે અને આ 1 એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. મિત્રો યાદ રહે કે દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ આ બંને 2 કેન્દ્રશાસિત પ્રદેશ હતા, હવે એને મર્જ કરીને 1 જ કરી દેવામાં આવ્યું છે. ચલો હવે તમારે કમેન્ટમાં આન્સર આપવાનો છે કે હાલના સમય મુજબ આજ રોજ નો દિવસ આપણે જોઈએ તો આજ રીતના 26 સપ્ટેમ્બર 2020ના રોજ ભારતમાં કેટલા રાજ્યો છે, કેટલા રાજ્યો અને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે, તમારે કમેન્ટમાં આન્સર આપવાનો છે. ચલો આગળ વધીએ. જે નવા 6 સેન્ટરો ખોલવામાં આવે છે તે દેશભરમાં રમતગમત ક્ષેત્રમાં મજબૂત ઇકોસિસ્ટમ ઊભી કરશે અને તેમના દ્વારા રાજ્યના સ્થાનિક લોકો છે એના પૂરતા પ્રમાણમાં રમતગમત વિશે ટ્રેનિંગ અને માર્ગદર્શન મળી રહેશે. હવે આ પ્રકારે પૂરતી ટ્રેનિંગ અને માર્ગદર્શન મળશે તો એનાથી ફાયદો શું થશે કે જે સ્થાનિક લોકો છે, જે સ્થાનિક સ્પોર્ટ્સ પર્સન છે, એમને પણ ઘણો બધો ઉત્સાહ મળશે, એને પણ ઘણો બધો લાભ મળશે. અને જે લોકોને ટ્રેનિંગ પ્રોપર મળી છે, માર્ગદર્શન પ્રોપર મળ્યું છે, તો આગામી વર્ષે જ્યારે ઓલિમ્પિક્સ યોજાશે ત્યારે ભારતીય ખેલાડીઓનું જે પ્રદર્શન થશે એ સારામાં સારું બનશે અને તેના માટે થઈને આ ખેલો ઇન્ડિયા યોજના અંતર્ગત ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપિત કરવામાં આવે છે અને તેના માટે જે જરૂરી હોય તે પ્રકારની ઉચ્ચ સ્તરીય તાલીમ કેન્દ્રો સ્થાપવામાં આવશે, તાલીમ મેળવવા આપવામાં આવશે અને જે પ્રકારની જરૂરિયાતો હોય તે પ્રકારના કોચની પણ નિમણૂક કરવામાં આવશે. હજી આ 6 કેન્દ્રો છે તેને પસંદગીની તાલીમ સુવિધાના આધારે પસંદ કરવામાં આવ્યા હતા. એ 6 કેન્દ્રો કયા કયા છે તો આસામ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, મેઘાલય, સિક્કિમ અને દાદરા નગર હવેલી, આ 6 સેન્ટર છે. આ 6 સેન્ટર તમારે એક વખત નજર કરી લેવી જોઈએ ક્યાં આવેલા છે. તો આસામમાં ગુવાહાટી ખાતે, મહારાષ્ટ્રમાં પુણે ખાતે, મધ્યપ્રદેશમાં ભોપાલ ખાતે, મેઘાલયમાં શિલોંગ ખાતે, સિક્કિમમાં ગંગટોક ખાતે અને દાદરાનગર હવેલીમાં સિલવાસ ખાતે આ 6 સેન્ટરો સ્થાપવામાં આવશે. વર્ષ 2020ની શરૂઆતમાં ખેલ મંત્રાલય પ્રથમ તબક્કામાં કર્ણાટક, ઓડિશા, કેરળ, તેલંગાણા તેમજ અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ અને નાગાલેન્ડ આ 8 કેન્દ્રો સ્થાપિત કર્યા હતા. આ રાજ્યોમાં આજે આ રાજ્યો છે 8 રાજ્યો એમાં હાલના જે ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ એક્સલન્સ છે એને હવે અપગ્રેડ કરવામાં આવશે. રાફેલ સ્ક્વોડ્રનની પ્રથમ મહિલા ફાઇટર પાયલટ તાજેતરમાં કોણ બની? જો રાફેલ સ્ક્વોડ્રનની વાત કરી રહ્યા છીએ તો રાફેલ સ્ક્વોડ્રનની પ્રથમ મહિલા ફાઇટર પાયલટ તાજેતરમાં કોણ બન્યું છે તે બન્યું છે શિવાંગી સિંહ કે જે રાફેલ ફાઇટર આપણે જે છે એમાં સ્ક્વોડ્રનની પ્રથમ મહિલા ફાઇટર બની છે. ઉત્તર પ્રદેશના વારાણસીની શિવાંગી સિંહ ઇન્ડિયન એરફોર્સની રાફેલ સ્ક્વોડ્રનની પ્રથમ મહિલા ફાઇટર પાયલટ બની છે. શિવાંગી સિંહ એમણે અત્યાર સુધીમાં MiG-31 ઉડાવી ચૂકી છે અને હવે તે રાફેલના 17 ગોલ્ડન સ્ક્વોડ્રન ટીમમાં સામેલ થશે. ચલો 17 ગોલ્ડન સ્ક્વોડ્રન ટીમ એમાં સામેલ થશે, આપણા માટે આ ખૂબ મહત્વનો ટોપિક છે. તમને યાદ હશે કે જ્યારે 5 રાફેલ આવ્યા હતા ત્યારે આપણે એના વિશે પણ એક વિડીયો બનાવ્યો હતો, ક્વેશ્ચન આન્સર આપણે એના વિશે કર્યા હતા અને એ ક્યાં રાખવામાં આવ્યું હતું તો અંબાલા એરફોર્સ સ્ટેશન ખાતે. કઈ જગ્યા પર? અંબાલા.
શિવાંગી ભારતીય વાયુસેનામાં 2017માં સામેલ થઈ હતી અને તે વિંગ કમાન્ડર અભિનંદન સાથે પણ એમણે કામ કરી ચૂકી છે. હવે શિવાંગી સિંહ છે એને ગોલ્ડન ગર્લ તરીકે પણ ઓળખાય છે. કયા નામથી ઓળખાય છે? ગોલ્ડન ગર્લ તરીકે પણ ઓળખવામાં આવે છે. રાફેલ વિમાનની વાત કરીએ તો કેવા વિમાન છે? તો મલ્ટી ફાયર એરક્રાફ્ટ છે. મલ્ટી ફાયર એરક્રાફ્ટ કે જે આપણે ક્યાંથી ખરીદ્યા છે? ફ્રાન્સ, ફ્રાન્સથી આપણે ખરીદ્યા છે. આ રાફેલમાં એક મિનિટમાં કેટલા ફાયર કરી શકે છે? તો 2500 ફાયર કરી શકે છે કે જે હવાથી, હવામાં હોય અથવા તો હવાથી જમીન પર પણ એ મિસાઇલને ટાર્ગેટ કરી શકે છે. BRO એટલે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા નિર્માણ કરાયેલા 43 પુલોનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કરવામાં આવ્યું. કોના દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું? તો આપણો આન્સર થશે રાજનાથસિંહ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું. આ 43 પુલોનું લોકાર્પણ કર્યું છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે નિર્માણ કરેલા છે તેવા 43 પુલોનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કર્યું, જેમાં લદ્દાખ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મુ કાશ્મીરનો જે સીમાવર્તી વિસ્તાર છે એટલે કે બોર્ડરનો જે વિસ્તાર છે ત્યાં કુલ 43 પુલો એનું આ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઓપનિંગ કર્યું છે. હવે જે પુલો છે તેમાં વાત કરીએ તો પુલો કયા કયા છે? તો લદ્દાખમાં 7 પુલો છે કે જે આપણે યુદ્ધના ધોરણે અથવા તો એવું કહી શકીએ કે આપણે જે રણનીતિ છે એમાં ખૂબ મહત્વનો ભાગ ભજવશે. જમ્મુ કાશ્મીરમાં 10 છે, 2 હિમાચલ પ્રદેશ, 8 ઉત્તરાખંડ, 8 અરુણાચલ પ્રદેશમાં, સિક્કિમમાં 4, 4 સિક્કિમમાં અને 4 પંજાબમાં છે. હવે આ ઉપરાંત આપણે જે રક્ષામંત્રી રાજનાથસિંહ છે એમણે અરુણાચલ પ્રદેશમાં તવાંગ માર્ગ ઉપર જે નીચીપુ સારંગ છે એમનો પણ શિલાન્યાસ કર્યો હતો. કયા રાજ્યમાં મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના શરૂ કરવામાં આવશે? મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના નીચેના પૈકી કયા રાજ્યમાં શરૂ કરવામાં આવશે? તો મધ્યપ્રદેશમાં શરૂ કરવામાં આવશે. મધ્યપ્રદેશે જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કે જે પીએમ કિસાન છે એમની તરફ પર ખેડૂતો માટે મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના શરૂ કરશે. હવે આ જે યોજના શરૂ કરશે તેનાથી મધ્યપ્રદેશના લગભગ 80 લાખ ખેડૂતોનો ફાયદો થશે. 80 લાખ ખેડૂતોનો ફાયદો થશે, પરંતુ એમાં શું કહેવામાં આવ્યું છે કે જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના જે લાભાર્થી છે એવા લાભાર્થીને જ આ યોજનાનો લાભ મળશે. આ અંતર્ગત ખેડૂતોને દર વર્ષે 2 હપ્તામાં 4000 રૂપિયા આપવામાં આવશે, એટલે કે 2000 + 2000, 6 મહિનાના સમયે 2000 + 2000 આપવામાં આવશે. રાજ્ય સરકાર પાસેથી 4000 અને મધ્યપ્રદેશમાં કેન્દ્ર પાસેથી 6000 રૂપિયા ખેડૂતો મેળવશે, એટલે કે ખેડૂતોને કુલ કેટલી રકમ મળવાપાત્ર થશે? ખેડૂતોને કુલ 10000 રૂપિયા મળવાપાત્ર થશે. કારણ કે રાજ્ય સરકાર કેટલા, કેન્દ્ર સરકાર કેટલા ચૂકવે છે? 6000 વાર્ષિક, અને રાજ્ય સરકાર કેટલા ચૂકવે છે વાર્ષિક? 4000. તો ખેડૂતોને 10000 રૂપિયા વાર્ષિક મળવાપાત્ર થશે. દર વર્ષે પરમાણુ શસ્ત્રની સંપૂર્ણ નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી ક્યારે કરવામાં છે? કયા દિવસની ઉજવણી? પરમાણુ શસ્ત્રની સંપૂર્ણ નાબૂદી આ દિવસની ઉજવણી કરવામાં આવશે, આવે છે. કયા દિવસે? 26 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવે છે, જેને આપણે કહીએ છીએ ઇન્ટરનેશનલ ડે ઓફ ધ ટોટલ એલિમિનેશન ઓફ ન્યુક્લિયર વેપન્સ. 26 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. દર વર્ષે 26 સપ્ટેમ્બરના રોજ પરમાણુ શસ્ત્રની સંપૂર્ણ નાબૂદી એટલે કે ઇન્ટરનેશનલ ડે ફોર ધ ટોટલ એલિમિનેશન ઓફ ન્યુક્લિયર વેપન્સની નાબૂદી માટેનો એટલે કે સંપૂર્ણ નાબૂદી માટેનો આ દિવસ ઉજવણી કરવામાં આવે છે, જેની શરૂઆત ક્યારથી કરવામાં આવી હતી? તો 2013માં સંયુક્ત રાષ્ટ્રસંઘે આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. જો કે યુએનની જે સામાન્ય સભા છે એમણે 1946થી આ એક પ્રકારની આ પરમાણુ શસ્ત્રની નાબૂદી માટે સતત પ્રયત્ન કરતું આવી રહ્યું છે. ચલો તમારે કમેન્ટમાં આન્સર કરવાનો છે કે યુએનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન યુનો અથવા તો યુએનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? હવે આ દિવસની ઉજવણી પાછળનો મુખ્ય હેતુ કયો છે? તો પરમાણુ શસ્ત્રો દ્વારા માનવ જીવનને થતો જે વ્યાપક જે નુકસાન છે તેના અંગે જાગૃતિ લાવવી અને પ્રજાને જાગૃતિ અને શિક્ષણ આપી પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ નાબૂદીને ઉદ્દેશને આગળ વધારવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ચલો મિત્રો જોઈએ હવે આજના ટોપિક્સ. અમેરિકન પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝિને દુનિયાની 100 પ્રતિભાશાળી હસ્તીઓની યાદી જાહેર કરી છે. તેમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અભિનેતા આયુષ્માન ખુરાના, શાહીનબાગના દાદી કે જેનું આપણે જે છે તે બિલકિસ બાનો અને ગૂગલના સુંદર પિચાઈ તેમજ એચઆઈવીના દર્દીને સાજા કરનાર પ્રોફેસર રવિન્દ્ર ગુપ્તાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ અહીં આપણે યાદ રાખવું ઘટે કે આ યાદીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યાદીમાં એકમાત્ર રાજકારણી છે. દિલ્હીના શાહીનબાગમાં સીએએ વિરુદ્ધ પ્રદર્શનમાં સામેલ થયેલા તેવા 82 વર્ષીય
બિલકિસ બાનુને પણ આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. શાહીનબાગના દાદી નામથી જે ઓળખાય છે તેવા બિલકિસ બાનુ એમણે 100 દિવસ સુધી ચાલેલા પ્રદર્શન છે એમાં હાજરી આપી હતી. તો એમણે કઈ રીતે હાજરી આપી હતી? તો બિલકિસ બાનુ છે એ હાથમાં એક હાથમાં તિરંગો અને બીજા એક હાથમાં માળા જપતા હોય સવારે 8 વાગે આવી જાય અને રાત્રે 12 વાગ્યા સુધી તેઓ આ પ્રદર્શનમાં જે ધરણા હતા તેમાં હાજર રહેતા હતા. આયુષ્માન ખુરાનાને એક કલાકાર તરીકે સિનેમા થકી સમાજમાં પોઝિટિવ ચેલેન્જ લાવવાનો જે પ્રયાસ કર્યો છે તે બદલ એમને આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, જાપાનીઝ ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકા, ચીનના પ્રમુખ શી જિનપિંગ, નાસાના મહિલા અંતરિક્ષ વિજ્ઞાની ક્રિસ્ટિના કોચ અને જેસિકા મેરનું નામ પણ સામેલ થયું છે. પ્રોફેસર રવિન્દ્ર ગુપ્તા કે જેમને ક્લિનિકલ માઇક્રોબાયોલોજીના પ્રોફેસર છે અને તેમણે HIVના ઇલાજ માટે મહત્વપૂર્ણ કામ કર્યું છે તે બદલ તેમને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે અને તેના થકી ઘણા બધા લોકોને બીમારીમાંથી સાજા કર્યા છે. જે અલગ અલગ 5 કેટેગરીમાં આ યાદી નામ સામેલ થાય છે તેવા છે પાયોનિયર, આર્ટિસ્ટ, લીડર્સ, ટાઇટન અને આઇકોન. આ 5 અલગ ક્ષેત્રોમાં એ નામ યાદી જાહેર કરવામાં આવે છે. બાયોટેકનોલોજી વિભાગ દ્વારા ક્લિનિકલ ટ્રાયલ રિસર્ચ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. ક્લિનિકલ ટ્રાયલ રિસર્ચ પ્રોગ્રામ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો છે? તો બાયોટેકનોલોજી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટે સ્ટ્રેન્થનિંગ ક્લિનિકલ ટ્રાયલ રિસર્ચ કેપેસિટી ઇન નેબરિંગ કન્ટ્રીઝ કાર્યક્રમ શરૂ કર્યો છે. હવે આ કાર્યક્રમ જે શરૂ કરવામાં આવ્યો છે તેમાં એવું કહેવામાં આવ્યું છે કે પડોશી દેશો જે છે અને જે LMIC એટલે કે લો એન્ડ મિડલ ઇન્કમ કન્ટ્રીઝ, એમને COVID-19ની રસી પરીક્ષણો અને રિસર્ચમાં ભારત મદદ કરશે. બાયોટેકનોલોજી વિભાગ દ્વારા ભારત સરકારના વિદેશ મંત્રાલયની ભાગીદારીમાં તાલીમ કાર્યક્રમના પ્રથમ તબક્કાની શરૂઆત કરી દેવામાં આવી છે. આ તાલીમનો ઉદ્દેશ એ ICH અને GCP એટલે કે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન હાર્મોનિઝેશન એન્ડ ગુડ ક્લિનિકલ પ્રેક્ટિસિસ એનું પાલન કરવું, એના માટે ક્લિનિકલ ટ્રાયલ કરવા, ક્લિનિકલ ટ્રાયલની જે ક્ષમતા છે એને વધારવી અને તેને વધુમાં વધુ મજબૂત કરવું અને સંશોધનકારો અને રિસર્ચ ટીમ છે એમને મદદરૂપ થવી અને ટેકો આપવા માટે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ તાલીમથી ફાયદો શું થશે? તો જે ભારત અને પડોશ પડોશના જે દેશો છે કે જે ભારત સારા સંબંધો ધરાવે છે તેવા દેશો સાથે જ્ઞાનની આદાન પ્રદાન કરવામાં આવશે, એટલે કે જે એમને રિસર્ચ કર્યું છે, જે નોલેજ છે એ એકબીજા દેશો સાથે શેર કરવામાં આવશે અને ભારત સરકાર આવીની જે ટેકનિકલ ટીમ છે એના ટેકનિક થકી આ પ્રકારની વ્યવસ્થાઓ વધારવામાં આવશે. આરોગ્ય મંથન 2.0, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેને આપણે શોર્ટમાં કહીએ છીએ ABPMJ ની બીજી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી. ચલો તમારે કમેન્ટમાં આન્સર કરવાનો છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની શરૂઆત કયા વર્ષે થઈ હતી. આ ઉજવણી દરમિયાન કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડોક્ટર હર્ષવર્ધનના અધ્યક્ષસ્થાને આરોગ્ય મંથન 2.0 કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. તેમણે PMJ ના અમલીકરણ માટે આયુષ્માન ભારત PMJ સ્ટાર્ટઅપ ગ્રાન્ટ ચેલેન્જ વિજેતાઓને એવોર્ડ પણ આપ્યા હતા. તે ઉપરાંત ડોક્ટર હર્ષવર્ધને PMJ જોઈન્ટ સર્ટિફિકેશન પ્રોગ્રામ લોન્ચ કર્યો જે મેડિક્લેમના દાવાની સચોટ અને કાર્યક્ષમ પ્રક્રિયા કરવા માટે અને જે છેતરપિંડી કરે છે અને જેનો જે દુરુપયોગ કરે છે તેની તપાસ કરવા માટે ઉપયોગી થશે. આ સાથે PMJ એન્ટી ફ્રોડ ફ્રેમવર્ક પ્રેક્ટિશનર્સ ગાઈડ બુક, આ બુક પણ એમણે લોન્ચ કરી છે. ચલો હવે આપણે એ જોઈએ કે નેશનલ હેલ્થ ઓથોરિટી એના CEO કોણ છે? તો એના CEO છે ડૉક્ટર ઇન્દુ ભૂષણ. હવે જોઈએ વન લાઇનર. 20 નવેમ્બર થી 28 નવેમ્બર 2020 સુધી ગોવામાં યોજાનારા ભારતના આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું 51મા આ જે સંસ્કરણ હતું તેને 16 થી 24 જાન્યુઆરી 2021 સુધી મુલતવી રાખવામાં આવ્યું છે. એટલે કે હમણાં સુધી એને મુલતવી રાખવામાં આવ્યું છે. ક્યારે રજૂ થશે? તો 16 થી 24 જાન્યુઆરી 2021, એટલે કે 2020માં આ સંસ્કરણ થશે નહીં. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર રહેલા અને પ્રખ્યાત કમેન્ટર એવા ડીન જોન્સનું તાજેતરમાં નિધન થયું છે. સંસદમાં જમ્મુ અને કાશ્મીર ઓફિશિયલ લેંગ્વેજ બિલ 2020 પસાર થયું, તેથી હવે જમ્મુ કાશ્મીરની જે સત્તાવાર ભાષા છે તે કઈ કઈ રહેશે? હિન્દી, અંગ્રેજી, ઉર્દુ, કાશ્મીરી અને ડોગરી, આ 5 ભાષા એ કેન્દ્રશાસિત પ્રદેશની સત્તાવાર ભાષા રહેશે. ઇતિહાસકાર રોમિલા થાપર લિખિત જે બુક છે તે વોઇસ ઓફ ડિસેન્ટ નામનું નવું પુસ્તક એ પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા અને સિગલ બુક્સ દ્વારા સંયુક્ત રૂપે પ્રકાશિત કરવામાં આવશે. અહીં આપણે યાદ રાખવાનું છે કે આ પુસ્તકનું નામ કયું છે. તાજેતરમાં નાગરિકત્વ કાયદા CAA અને રાષ્ટ્રીય રજિસ્ટ્રી ઓફ સિટીઝન્સ એટલે કે NRC ના વિરુદ્ધમાં
ભારતમાં જે પણ વિરોધો કરવામાં આવ્યા હતા તેના વિશે અહીંયા લખાણ કરવામાં આવ્યું છે. થિયેટર અને બોલિવૂડ અભિનેતા ભૂપેશ પંડ્યા જે આયુષ્માન ખુરાનાની ફિલ્મ વિકી ડોનરમાં તેમની જે ભૂમિકા ભજવી હતી તેમના માટે જાણીતા એવા તેમનું નિધન થયું છે. તે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના પૂર્વ વિદ્યાર્થી રહ્યા. હાલમાં NSD એટલે કે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ કોણ છે? પરેશ રાવલ. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે CPCB એ તેમનો 46મો સ્થાપના દિવસની ઉજવણી કરી. CPCBની સ્થાપના 23 સપ્ટેમ્બર 1974માં થઈ હતી કે જે પર્યાવરણ સંશોધન દેખરેખ નિયમન અને અમલીકરણ માટે કેન્દ્ર સરકારનો ધ વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1974 અંતર્ગત કરવામાં આવી હતી. CPCBના ચેરમેન કોણ છે? શિવદાસ મીના છે અને એનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે આવેલું છે. ચલો મિત્રો, તો આપ રેડી હશો કે આજના ક્વિઝ માટે? જે ક્વિઝ રમીએ છીએ ક્વિઝમાં પ્રશ્નો માટે આપ રેડી હશો? મેડિકલ શિક્ષણ માટે વર્ષ 2020ના IG નોબેલ પુરસ્કાર માટે કયા ભારતીયની પસંદગી કરવામાં આવી? લોકસભામાં સાંસદોના પગારમાં કેટલા ટકા કાપ મૂકતું બિલ પસાર થયું? ગુજરાતની ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીનું વડુમથક ક્યાં રહે છે? UNની SDG 2020ની યંગ લીડરની યાદીમાં કયા ભારતીયનું નામ સામેલ કરવામાં આવ્યું? ભારતનું પ્રથમ પ્રાઇવેટ જેટ ટર્મિનલ તાજેતરમાં કયા એરપોર્ટ પર બન્યું? તો મિત્રો, આ 5 પ્રશ્નો રાઇટ આન્સર તમારે આપવાના છે. આપણો જે વોટ્સઅપ નંબર છે એ વોટ્સઅપ નંબર પર તમારે મેસેજ કરવાનો રહેશે. તો મિત્રો, આ હતા 26 સપ્ટેમ્બર 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળીએ નેક્સ્ટ વીકમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુકબર્ડ્સ કરંટ અફેર્સ.